ભરૂચના HFMC સ્કૂલ ખાતે પુસ્તક વિમોચન તેમજ મુશાયરા કાર્યક્રમ યોજાયો. ભરૂચ જિલ્લાના પાલેજ વલર માર્ગ પર આવેલી HMFC સ્કૂલ ખાતે ડોક્ટર મત્તાઉદ્દીન બાવા સાહેબની અધ્યક્ષતામાં પુસ્તક વિમોચન તેમજ મુશાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. અતિથિ વિશેષ તરીકે ડૉક્ટર મત્તાઉદ્દીન બાવા સાહેબ, આદમભાઈ ટંકારવી, આજીજભાઈ ટંકારવી, ઇમ્તિયાજ વિરડિયાવાળા, દાઉદભાઈ પ્રેમી, ઇકબાલભાઈ ધુરીવાલા, શાહિદ પ્રેમી, અયુબભાઈ અકુજીની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજનો કાર્યક્રમ દાઉદભાઈ પ્રેમી દ્વારા લેખિત તમામ ગઝલોના પુસ્તકનું ડૉક્ટર મત્તાઉદ્દીન બાવા સાહેબના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. અજીજ ટંકારવીના હસ્તે સંપાદિત સનાતન મૂલ્યની કક્ષાઓ કથાઓનો પુસ્તકના લોકાર્પણ વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ ઇમ્તિયાઝ પટેલે આજના કાર્યક્રમના મુખ્ય અતિથિઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેઓએ સુંદર પંક્તિ રજૂ કરી હાજર જનોના હૈયા ડોલાવ્યા હતા. હજારો વ્યક્તિઓ જે નથી કરી શકતા તે એક જ વ્યક્તિ કરી શકે છે. આનાથી મોટું વિમોચન અન્ય કોઈ ન કરી શકે એમ તેઓએ જણાવ્યું હતું. ડૉક્ટર મત્તાઉદ્દીન બાવા સાહેબ વિશે સુંદર પંક્તિ રજૂ કરી હાજર જનોના હૈયા ડોલાવ્યા હતા. આ પ્રસંગે પ્રેમી દયા દરવી કૃતિ નજરાણું સહિત ઉમરજી કૃતિ હાર્ટ ટુ હાર્ટ અજીજ ટંકારવી સંપાદિત સનાતન મૂલ્યોની કથા ઓની લોકાર્પણ વિધિ પીર સાહેબ મત્તાઉદ્દીન બાવા હસ્તે કરાઈ હતી. પ્રસંગને અનુરૂપ કાવ્યો ગઝલો ઇમ્તિયાઝ પટેલ વરેડિયાવાલા, આદમ ટંકારવી, અજીજ ટંકારવી, ઇમ્તિયાઝ મોદી, પ્રેમી દયાદ્રવી, પથિક ઇખર અપસોસવી, સીત પોરવીએ રજૂ કર્યા હતા. દાઉદ પ્રેમીએ રજૂ કર્યા હતા. અંતમાં પીરજાદા મત્તાઉદ્દીન બાવાએ તેમના વક્તવ્યમાં વિમોચન પુસ્તકોને બિરદાવ્યા હતા તેમજ આજના યુવાનો માટે સાહિત્ય પ્રેરણાદાયક ગણાવ્યા હતા. વધુમાં તેમણે પિતાના મૂલ્યોનું જતન કરી બ્રિટનમાં જન્મેલા પ્રેમી દયાદ્રવીના પુત્ર શાહિનની ગુજરાતી ગઝલોનું અંગ્રેજીમાં રૂપાંતર કરી પુસ્તક રૂપે બહાર પાડેલ હાર્ટ ટુ હાર્ટને શાહિનને અંગ્રેજી અનુવાદની પ્રશંસા કરી અભિનંદન પાઠવ્યા હતા. ઇમ્તિયાઝ પટેલે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું. ડૉક્ટર મત્તાઉદ્દીન બાવા સાહેબની સારા છે જે શિક્ષણ જે ગુજરાત, ભરૂચ અને વિશ્વભરમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરી રહી છે તે સંસ્થામાં અમને આમંત્રણ મળ્યું હતું. અમારા યુકેના સુવિખ્યાત ગઝલ પ્રેમી દાઉદભાઈના પુસ્તકનું વિમોચન થયું હતું અને તેઓના સુપુત્ર શાહિદે ત્યાં એમનો જન્મ થયો છે. ગુજરાતી ભાષા શીખીને પોતાના પિતાનું પુસ્તકનો ઇંગ્લિશમાં અનુવાદ કર્યો છે. અમને આશા છે કે વિમોચન થયેલા પુસ્તકના સંદેશાઓ વિશ્વભરમાં પ્રસરે. જ્યાં ડૉક્ટર મત્તાઉદ્દીન બાવા સાહેબના સાહિત્ય હોય ત્યાં સત્ય, પ્રેમ અને કરુણા હોય છે. અમે ડૉક્ટર મત્તાઉદ્દીન બાવા સાહેબના ખૂબ ખૂબ આભારી છીએ. અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ. આજે અત્યારે અમે અહીંયા જનાબ મત્તાઉદ્દીન બાવા સાહેબની જે શાળા છે જે ગુજરાત, ભરૂચ અને દુનિયાભરમાં શિક્ષણની જ્યોત જલાવી રહી છે એ સંસ્થામાં અમને આમંત્રણ મળ્યું હતું. કારણ કે અમારા યુકેના ખૂબ જ પ્રખ્યાત ગઝલકાર દાઉદભાઈ પ્રેમી એમનું એક પુસ્તકનું વિમોચન અહીંયા થયું નજરાણું અને એમના સુપુત્ર શાહિદે ત્યાં એમનો જન્મ થયો છે. ગુજરાતી ભાષા શીખીને પોતાના પિતાનું પુસ્તકને હાર્ટ ટુ હાર્ટ અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરી અને ગુજરાતી ભાષાની પણ સરસ સેવા કરી અને અંગ્રેજી ભાષાની પણ સેવા સરસ કરી. અમને આશા છે કે આ પુસ્તક અને આ પ્રસંગના સંદેશાઓ આપણા સમાજમાં, ભારતમાં અને દુનિયાના ખૂણે ખૂણામાં પ્રસરે. કારણ કે જ્યાં મત્તાઉદ્દીન બાવા સાહેબ પોતાની માનવની ગાદી હોય, સાહિત્ય હોય, ત્યાં સત્ય, પ્રેમ અને કરુણા હોય અને આપણે એ રીતના જીવન જીવવાનો પ્રયાસ કરીએ. અને અમે સર્વે બાવા સાહેબ અને એમની ટીમના ખૂબ ખૂબ આભારી છીએ. ઉપસ્થિતિ આપની હાજરીમાં
આપના આશીર્વાદ સાથે જેના પ્રેમી દયાદર્વીના સમગ્ર ગઝલ સંગ્રહ નજરાણુંનું વિમોચન થયું છે, લોકાર્પણ વિધિ થઈ છે અને એ માટે અમને ખરેખર આનંદ છે અને આ સંસ્થાના અમે